નમસ્કાર, ઓછો ભૂમિ સમાચારની શરૂઆત કરી. નોટબંધી બાદ હાલાકી ભોગવનારી ગૃહિણીઓએ આ નિર્ણયની હકારાત્મક અસરો વિશે પણ અમારી સાથે વાતચીત કરી. નોટબંધી બાદ ખરીદી પર કાપ, બચતમાં વધારો અને શાકભાજી સહિતની અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થઈ હોવાનું મત પણ ગૃહિણીઓએ વ્યક્ત કર્યું છે. આઠમી નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂપિયા 500 અને 1000ની નોટો ચલણમાંથી બંધ કરી. આ સાથે જ ઘરની ગૃહિણીઓની પતિની જાણ બહાર ઘર ખર્ચમાંથી કરતી બચત પણ જાહેર થઈ ગઈ, કારણ કે આખરે તો તેમણે આ જૂની નોટો પણ બેંકમાં જમા કરાવવાની ફરજ પડી, તો નવી નોટો મેળવવા માટે પણ બેંકોમાં લાઇનો લગાવવી પડી. ત્યારે શરૂઆતના દિવસોમાં તો શાકભાજી દૂધવાળા અને કામવાળાઓએ પરસ્પર સમજૂતીથી દિવસો વિતાવી લીધા. બચતનું જે હતું બહેનો પાસેનું એ સરેન્ડર કરવું પડ્યું કે ભાઈ એકચ્યુઅલી તો બચત ભાઈઓને બી કામ લાગવાની જ હતી, પણ પછી બેંકમાં ભરી દેવામાં આવ્યા. 2-3 દિવસ થોડું એવું લાગ્યું, પણ બધાએ સહકાર આપ્યો. અમારા કામવાળા બેન છે, ગાડી સફાઈવાળા ભાઈ છે, બધાએ કે બેન જ્યારે તમારી પાસે આવે ત્યારે આપજો અમને, એટલે બધાનો શાકભાજીવાળાનો બધાનો સહકાર મળ્યો છે. નોટબંધી બાદ ગૃહિણીઓએ ઘર અને બેંક એમ બે મોરચે લડત માંડી હતી. જો કે આ નિર્ણયથી પડેલી હાલાકીને ભૂલીને તેનાથી થતા ફાયદા વિશે તેઓ ભૂલતી નથી. નોટબંધીને કારણે સર્જાયેલી ચલણની અછતને પગલે ગૃહિણીઓ પહેલા કરતા વધુ હાથ ખેંચીને ખર્ચ કરતી થઈ છે, આથી તેમની બચત શક્તિ વધી છે. તો વળી નોટબંધી બાદ શાકભાજીના ભાવો ઘટ્યા છે, ઉપરાંત સિંગતેલ, દાળ, ચોખા સહિતની અન્ય જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ સસ્તી બનતા ગૃહિણીઓ ખુશ જણાય છે. શાકભાજીના ભાવ ઘટ્યા છે, દાળના ભાવ ઘટ્યા છે, ફરક પડ્યો છે એમાં બધાને. થોડી તકલીફો પડી શરૂઆતમાં, પણ અત્યારે ભાવ ઘટ્યા છે એ પ્રમાણે ગૃહિણી માટે સારું છે. નોટબંધીના અમલના શરૂઆતના દિવસો અન્ય વર્ગોની જેમ ગૃહિણીઓ માટે પણ કપરા સાબિત થયા. ચલણને અભાવે ક્યારેક પતિ તો ક્યારેક બાળકોને ભાવતા મિષ્ઠાન બનાવવાની ઈચ્છા મારીને પણ રસોડાનું બજેટ જાળવી રાખવા પ્રયાસો કર્યા. ત્યારે નોટબંધીની અસર ઓછી થતા પતિના બજેટ સાથે પોતાના બજેટ પર પણ સારી અસર પડશે તેવું ગૃહિણીઓ માને છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. નોટબંધીની અસર દેશના દરેક નાના વેપાર ધંધા પર પડી છે. ત્યારે ઘરના બે મોરચે બે છેડા ભેગા કરતી લડતી ગૃહિણીઓને નોટબંધીના 43 દિવસ પછી પણ કેવી કેવી મુશ્કેલીઓ પડી રહી છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે વીટીવીએ. ગૃહ ખાતાની જવાબદારી સાંભળનાર ગૃહિણીઓની અનેક મોરચે લડવું પડે છે. એક તો રસોડાનું બજેટ, તો બીજી બાજુ બાળકો અને વડીલોની જરૂરિયાતનું ધ્યાન રાખવું. સામાન્ય દિવસોમાં પણ હાલાકી હોય છે. તમારે ઓચિંતી નોટબંધી આવી જતા રસોડાની રાણી ભીસમાં હવે મુકાઈ ગઈ છે. રૂપિયા 500-1000 ની નોટો બંધ થતા ગૃહિણીઓના ઘર અને બેંક એમ બે મોરચે લડવાનો વારો આવ્યો. ઈ બધું થોડું ઘણું બસ, બાકી બધી કોઈ તકલીફ નથી. મેઇન તકલીફ તો જે બુઝુર્ગોને છે કે એને છે પૈસા લેવાની, બેંકમાં લાઈનમાં ઉભા રહેવાની. બેંકમાં જઈએ ત્યારે મેઇન સમસ્યા મોટી બધી લાઈન હોય, એટલે ઘરનું બધું કામ સ્ટોપ થઈ જાય છે. છોકરાઓને તેડવા મૂકવા જવા કે ટ્યુશનના ટાઈમ કે ઘરના વડીલોના જે ટાઈમિંગ હોય જમવાના, એ બધું રૂટીન કાર્ય જે છે એ બધું બહુ સમયનો બદલાવ કરીને જવું પડે છે. લાઈન બહુ મોટી હોય છે, કેટલો સમય લેશે એ ખબર નથી હોતી, અને ત્યાં સુધી બધું જ મેઇન ટાઈમ છે લાઈનમાં જ વયો જાય છે બેંકની. નોટબંધીને 43 દિવસે પણ પરિસ્થિતિ થાળે પડી નથી. 43 દિવસની હાલાકીમાં ગૃહિણીઓના ઘરના બે છેડા ભેગા કરવામાં નાકીદમ આવી ગયું છે. ક્યાંક રસોડાનું બજેટ વિખરાયું છે, તો ક્યાંક બચત પર અસર પડી છે, તો કોઈ મનમારીને બાળકોને ભાવતું ભોજન જમાડી શકી નથી. પણ એક્સચેન્જમાં વધીને 10,000, 15,000, 20,000 મળ્યા હોય, 2-2 હજારની નોટ જ મળી હોય, તો 2-2 હજારની નોટ કોઈ દૂધવાળાને આપી દીધી, 2 હજારની નોટ નાસ્તાવાળાને, તો આપણે એક્સપેન્સ કરવા માટેનો ક્યાં પછી પાછળથી વધે? પ્રોબ્લેમ બહુ જ થયો છે. ક્યાંય આપણે ખાતું રાખવું પડ્યું છે, ક્યાંય આપણા રિલેશનને લીધે એ લોકોએ ઉધાર રાખવું પડ્યું, તો એ લોકો સફર કરે. સ્ટાફને પગાર આપીએ તો એ લોકોને મોટી નોટ આપીએ તો એ લોકો ક્યાં વટાવવા માટે જાય, અને નાની નોટ આપણે ક્યાંથી કાઢવી? એટલી બધી જ જાતના પ્રોબ્લેમ. અને ગવર્મેન્ટે ખૂબ સારા ફેઇથથી આ કરેલું છે, પણ એનું એન્ડ રિઝલ્ટ
જ્યારે આવે ત્યારે, અત્યારે તો બધાની મુશ્કેલી નાના મોટા બધા ભોગવે છે, વી વિશ કે આનું જલ્દી સોલ્યુશન આવે. નાના વેપારીઓ માંથીને મોટા બિઝનેસમેન સહિત સૌ કોઈને થઈ છે નોટબંધીની અસર. ત્યારે ઘરમાં પાઈ પાઈની બચત જોડીને ઘર ચલાવતી ગૃહિણીઓ માટે પણ નોટબંધીનો સરકારનો નિર્ણય ઘણો જ આકરો પડ્યો છે. હરનીશ જોશી સાથે વીટીવી ન્યૂઝ મોરબી. નોટબંધી 8 નવેમ્બર બાદ દેશભરમાં સૌથી વધુ ચર્ચિત બનેલો આ શબ્દ છે. ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ફેરિયા, દુકાનદારો સહિત દેશના તમામ વર્ગને નોટબંધીની અસર થઈ છે. ત્યારે સામાન્ય ગૃહિણીના બજેટ પર નોટબંધીની અસર પહોંચી છે. 500 અને 1000ની નોટ બંધ થતા ગૃહિણીને કેવા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો? શું સાચે જ રસોઈનો સ્વાદ ફીકો પડ્યો? શું થઈ ગૃહિણીઓના બજેટ પર નોટબંધીની અસર? જોયા ખાસ અહેવાલમાં. અરવલ્લી જિલ્લામાં રહેતા શિલ્પાબહેન અને તેમની સખીઓ હાલ ખાસ પ્રસંગે એકઠા થયા છે. આગામી થોડા દિવસોમાં તેમના દીકરાના લગ્ન છે, ત્યારે પરિવારની મહિલાઓ સાથે મળીને લગ્નની ખરીદી અને બજેટની ચર્ચા માટે એકઠી થઈ છે. ત્યારે નોટબંધીએ તેમના બજેટ પર કેવી અસર કરી છે, આવો સાંભળીએ. ઘર ખર્ચમાં થોડી તકલીફ પડી જાય. નાનું નાનું ફેરિયાઓ જોડે કઈ ખરીદી કરવી હોય ત્યારે થોડી તકલીફ પડી જાય. કારણ કે પહેલા તો હાથ છૂટો રહેતો 500 અને 1000ની નોટ લઈને શોપિંગ કરવા નીકળતા અમે, એટલે જરૂરિયાત કરતા બી વધારે થોડો ખર્ચ કરી નાખતા હતા. પરંતુ હવે 100-100ની 5 નોટો લઈને બજારમાં ખરીદી કરવા જઈએ, 200-300ની ખરીદી કરીએ અને પછી પર્સમાં જોઈએ કે ભાઈ હવે 2 નોટ જ બચી છે, એટલે ઓટોમેટિક કંટ્રોલ લાગી જાય છે. સામાન્ય રીતે દરેક પરિવારમાં ગૃહિણીઓ પાસે પોતાની છુપી બેંક હોય છે. પતિ દ્વારા અપાતા ઘર ખર્ચમાંથી ગૃહિણીઓ દર મહિને અમુક બચત કરવા માટે ટેવાયેલી હોય છે. ત્યારે નોટબંધી બાદ મોટાભાગની ગૃહિણીઓની છુપી બેંક પતિઓ સામે જાહેર કરવાની ફરજ પડી. આખરે 500 અને 1000ની જૂની નોટ બેંકમાં તો જમા કરાવી. આમ છતાં ગૃહિણીઓ પણ નોટબંધીના આ નિર્ણયને આવકારી રહી છે. એમાં નાના વર્ગવાળાને બહુ તકલીફ પડે, પણ કઈ નહીં, ભવિષ્યમાં આગળ જતા ફાયદો છે. એટલે મોદી સાહેબે જે કર્યું છે તો સારું. પહેલા તો અમે એટલું બધું ઘર ખર્ચમાં ખર્ચો કરતા હતા અને 100-100ની નોટો લઈને જવું પડતું હતું, પણ હવે અત્યારે 2000ની નોટ આવી એટલે 100-100ની નોટોમાં તકલીફ પડે, પણ કઈ નહીં, મોદી સાહેબનો વિચાર બહુ સારો છે. દેશના કાળા બજારીઓ માટે હથોડો સમાન નોટબંધીના નિર્ણયે આમ જનતાને પણ રાતા પાણી રોવડાવ્યા છે. ત્યારે ગૃહિણીઓ પણ નોટબંધીના પગલે ચલણની અછતનો સામનો કરવો પડ્યો. આમ છતાં લાંબા સમયે આ નિર્ણયથી ફાયદો થશે તેવો મત ગૃહિણીએ વ્યક્ત કર્યો છે. સરકારના નોટબંધીના નિર્ણયના કારણે તમામ લોકોને તમામ વર્ગ હેરાન પરેશાન છે, તેમાંથી ગૃહિણીઓ પણ બાકાત નથી રહી. આજે અરવલ્લીની ગૃહિણીઓ સાથે વાતચીત કરી તો કેટલીક ગૃહિણીઓ ખુશ છે તો કેટલીક આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ આવનાર દિવસોમાં આ નિર્ણયના કારણે કંઈક ને કંઈક તેમના પરિવારજનો, તેમના પુત્રોને અને આવનારી પેઢીઓને ફાયદો થવાનો છે, જેના કારણે મોદીના આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે. કેમેરામેન મહેશની સાથે તસ્લીમ સુથાર, વી ટીવી, અરવલ્લી. નોટબંધીના પગલે ગૃહિણીઓ માટે તો એક સાંધો અને તે તૂટે તેવો ઘાટ સર્જાયો છે. ચલણની અછત વચ્ચે રસોડાનું બજેટ કેમ જાળવવું એ ગૃહિણીઓ માટે મોટો પ્રશ્ન બની રહ્યો છે. નોટબંધીની અસર પાટણના અનેક નાના મોટા વેપાર ધંધાઓ પર પડી. જોકે શહેરના વેપારીઓ સાથે હોમ મિનિસ્ટર ગણાતી ગૃહિણીઓના બજેટ પર પણ તેની અસર જોવા મળી. અગાઉથી જ કરકસર કરીને ઘર ચલાવતી ગૃહિણીઓ માટે સ્થિતિ એવી સર્જાઈ કે તેમના હાથ પર રહેલી બધી જ બચત સરકી ગઈ. ત્યારે શાકભાજી અને કરિયાણા જેવી વસ્તુઓ પર ન ઈચ્છવા છતાં પણ કાપ મૂકવાની ફરજ પડી. કહેવાય ને કે બજેટ હોવા છતાં પણ જે થોડા બજેટમાં ચલાવવું પડે છે, જે પહેલા થોડું વધારે વસ્તુ લાવતા હતા એમને કે કંટ્રોલ રાખીને આજે 10 કિલો કે 20 કિલો વસ્તુ લાવતા, એમ કે 5 કિલો 2 કિલો જરૂરત પૂરતી વસ્તુ લાવીએ, એમ બહુ મુશ્કેલી પડે છે. ક્યાંય બી જવું હોય એટલે પહેલા જ છુટ્ટાની રામાયણ થાય. બહાર જઈએ એટલે 2000ની નોટ હોય. પહેલા તો બેંકો વાળા શું કરે, 2000ની નોટો આપે છે. 2000ની નોટમાંથી 200 રૂપિયાની વસ્તુ લઈએ તો કોઈ બીજા પૈસા છુટ્ટા આપે નહીં, 1500 રૂપિયા કોણ આપે અમને. નવી 2000ની નોટો પણ ગૃહિણીઓ માટે નવી છુટ્ટાની રામાયણ સર્જી. 100 રૂપિયાના કરિયાણા સામે 1900ના છૂટા કોણ આપે, તો ફેરિયાઓ પાસેથી વસ્તુ ખરીદવામાં માથાકૂટ વધી ગઈ. માંડ માંડ કરીને બધું ચલણ લઈએ છીએ, એવી નામ થોડું ઘણું વસ્તુ લાવી હોય તો પણ તકલીફ પડી જાય છે. એમ
પૂરતો કોઈને પણ આપણે કામ વાળાને પૈસા આપવું હોય તો પણ તકલીફ પડી જાય એવી રીતના, તો બીજા કોઈને આપણે ખરીદી કરવી હોય તો તકલીફ પડી જાય છે. તો આવી રીતના 2000 રૂપિયાની નોટ લઈને જઈએ તો દુકાનવાળા 100 રૂપિયાની વસ્તુ લેવી તો 1900 રૂપિયા આપણને આપે નહીં એમ, એટલે એ પણ તકલીફ પડે છે. કપરી અને સારી એવી બંને પરિસ્થિતિમાં ઘરનું સુકાન સુમેળે સાચવતી ગૃહિણીઓ રોજમર્રા જીવનમાં પણ સારી એવી બચત કરતી હોય છે. પરંતુ કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે ગૃહિણીઓની બચત સાથે રોજબરોજની ખરીદીની ચોક્કસથી અસર થવા પામી છે. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ. સરકાર દ્વારા રૂપિયા 500 અને 1000 નીચળની નોટ રદ કરાતા દેશના તમામ વર્ગના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે નોટબંધીએ ગૃહિણીઓનું બજેટ પણ ખોરવી દીધું. બેંકમાંથી જે પ્રતિદિન 2000ની મર્યાદા અને એટીએમઓની જે બંધ હાલતના પગલે ગૃહિણીઓને ચલણની અછત સર્જાઈ છે, જેના પગલે દૂધ, શાકભાજી સહિતની અન્ય રોજબરોજની વસ્તુઓની ખરીદી પર કાપ મૂક્યો છે. તો વળી જૂની નોટો નકામી થતા ગૃહિણીઓની બચત બેંકમાં જમા કરાવવાની ફરજ પડી. ખૂબ જ હેરાન થવું પડે છે, કારણ કે 200-300 નો જો માલ લીધો હોય પ્રોવિઝન કે દૂધવાળાને દેવાના હોય તો સામા 2000 ના છૂટા એ લોકો નથી આપતા, એટલે ગૃહિણી તરીકે ઘણી બધી મુશ્કેલીઓ અમારે આવે છે. અમુક વ્યક્તિ એવી છે કે જે કામવાળા છે કે ધોબી ભાઈ છે કે સ્કૂલની રિક્ષાના પૈસા છે છોકરાઓના, તો એમાં કાર્ડ દ્વારા પેમેન્ટ નથી થઈ શકતું, એમાં છૂટા પૈસાની જ જરૂર પડે છે. નોટબંધીની અસર મુદ્દે સામાન્ય ગૃહિણીઓ સાથે વાત કરી અમારા સુરતના સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસે. વાતચીતમાં ગૃહિણીઓએ સ્વીકાર્યું કે નોટબંધીના કારણે તેમની રસોઈનો સ્વાદ જરૂરથી ફીકો પડ્યો છે. હાથ ઉપર ચલણની અછતના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું, તો ક્યાંક બે ના બદલે એક શાકથી કામ ચલાવ્યું, તો ક્યાંક ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટ પર કાપ મૂક્યો. જુઓ શું કહે છે ગૃહિણીઓ. નોટબંધીની અસર ઉદ્યોગો પર તો પડી જ છે, તેમજ જે મધ્યમ વર્ગીય પરિવાર છે તેમની ગૃહિણીઓને પણ નોટબંધીની મોટી અસર દેખાય છે. તેમના કિચન પર એક માર વાગ્યો છે. આજે આપણી સાથે કેટલાક ગૃહિણીઓ અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. એમાં તો એવું છે કે ગૃહિણીઓ એક મહિનાનું આખું બજેટ બનાવતી હોય છે, એમાં 25% કાપ મૂકી દેવો પડ્યો, કારણ કે રોજ જો 2 શાક બનતા હોય તો 1 બનાવવું પડે, અઠવાડિયામાં 4 વાર જો અમે ફ્રૂટ લાવતા હોય તો એની સંખ્યા હવે 1 વાર થઈ ગઈ, કારણ કે પૈસા હોવા છતાં બી નાદાર જેવી પરિસ્થિતિ છે, કારણ કે હાથમાં પૈસા જ નથી. 4 કલાક 6 કલાક જયારે બેંકમાં ઉભારીએ ત્યારે માંડ 5 કે 6 હજાર રૂપિયા આપે છે, તો તે કેવી રીતે ચલાવવા. તો તે સમય મેં 5 થી 6 કલાક હું બહાર રહી, અને ત્યાર પછી મને 4000 શરૂઆતમાં મને મળી ગયા, એ 4000 ની અંદર મેં લીધા અને બાજુવાળા પાછળ મેં બીજા 6000 લીધા, અને એમ 10000 કર્યા, અને ત્યાર પછી બીજા બાજુવાળા પાસે મેં 2000 માંગ્યા. આમ કરી મને બેબીને ફી આપી. પૈસા છે, પૈસા નથી, અને કોઈ રીતે એવું પણ નથી બહેનું કે અમે ઘરમાં જ એટલા પૈસા રાખી બેંકમાં, કહે કે અમે પણ ગવર્મેન્ટ છીએ ને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ચાલવાવાળા છીએ. તો તમે એ જ વિચાર કરો કે જો સામાન્ય વ્યક્તિ જો આટલી બધી કકલાટ કરતી હોય, ઘરની અંદર બી એક વ્યક્તિ એમ કે જો 10 માપ દૂધ આવે એમ કહેવાય જરા ઓછું લેજો, તો આપણે તરત કાપ મૂકીએ. શાકભાજીમાં બી અમે બધો કાપ મૂકેલો છે. બિલકુલ, દરેક જગ્યા એક જ સમસ્યા છે કે જે રૂટીન વસ્તુ આવતી હતી તેમાં ગૃહિણીઓએ કાપ મૂકી દીધો છે, અને કેટલીક જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરવાના વારા પણ તેમના આવી ગયા છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે નોટબંધીની સીધી અસર ગૃહિણીઓના રસોડા અને માસિક ખર્ચમાં પણ પડી છે. કેમેરામેન ચિંતન સંઘાણી સાથે પ્રજ્ઞેશ વ્યાસ, વીટીવી ન્યૂઝ, સુરત. અને સમાચાર પર નજર કરીશું બ્રેક બાદ.